આગળ વાત કરીએ સમાચારમાં બોટાદમાં ગઢડાનો જીવાદોરી સમાન રામાઘાટ ડેમ છલકાયો છે. મહત્વનું છે કે સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા ડેમ સંપૂર્ણ ભરાયો છે. 20 જેટલા ગામે સિંચાઈ અને પીવાના પાણીનો લાભ થશે. નવા નીરથી જળાશય છલકાતા લોકોમાં ખુશીની લહેર ઉઠી છે. નવા નીરથી જળાશયમાં પાણીની આવક નોંધાય છે. ગઢડાનો જીવાદોરી સમાન રામાઘાટ ડેમ છલકાયો છે. રામાઘાટ ડેમ છલકાતા આસપાસના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. સંવાદદાતા રઘુવીર ફોનલાઇન પર જોડાયા છે. રઘુવીર, રામાઘાટ ડેમ છલકાયો છે, લોકોમાં ખુશીનો માહોલ. જરા ચોક્કસથી વાત કરીએ તો જે પ્રમાણે હાલ ગઢડાનો જે જીવાદોરી સમાન ગણાતો જે રામાઘાટ ડેમ છે તે ડેમમાં નવા નીર આવ્યા છે. સૌની યોજના અંતર્ગત આ પાણી છોડવામાં આવ્યું છે અને પાણી છોડાતાની સાથે જ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ખાસ જરા વાત કરવામાં આવે તો જે રામાઘાટ જે ડેમ છે ડેમમાં નવા નીર આવતાની સાથે જ સિંચાઈ અને પીવાના પાણીનો લાભ થઈ છે. ગઢડા તાલુકાના 20 જેટલા ગામોનો આ પાણીથી લાભ થશે અને આવતીકાલે જો વાત કરવામાં આવે તો રામાઘાટ ડેમ છલકાતાની સાથે જ ભગવાન સ્વામિનારાયણનું જે મંદિર આવેલું છે ત્યાં ભગવાનને જળ ઝીલવા લઈ જવાના છે. એટલે કે આવતીકાલે જે નવા નીર આવ આજે નવા નીર આવ્યા છે ખુશીનો માહોલ જોવા મળશે. જી બિલકુલ. રઘુવીર, આભાર આપનો.